ડાકોર ટેમ્પલ કમિટીએ અને જિલ્લા વહીવટીતંત્રએ તમામ પ્રકારની તૈયારીઓ પૂર્ણ કરી લીધી છે. ફાગણી પૂનમના લોકમેળામાં લાખો શ્રદ્ધાળુઓ ગુજરાતભરમાંથી ઉમટશે. અમદાવાદથી ડાકોર સુધીમાં 250થી વધુ ભંડારા તેમજ 9 પોલીસ ચેકપોસ્ટ અને 10થી વધુ આરોગ્ય કેન્દ્રથી માર્ગ સજ્જ કરવામાં આવ્યો છે. જોઈએ આ અહેવાલમાં. યાત્રાધામ ડાકોર ખાતે ફાગણી પૂનમનો દબદબાભેર પ્રારંભ થયો છે. રાજાથી રાજના દરબારમાં લાખો ભાવિક ભક્તોનું ઘોડાપૂર ઉમટશે. ડાકોર ટેમ્પલ કમિટીએ અને જિલ્લા વહીવટીતંત્રએ તમામ પ્રકારની તૈયારીઓ પૂર્ણ કરી છે. ફાગણી પૂનમના લોકમેળામાં લાખો શ્રદ્ધાળુઓ ગુજરાતભરમાંથી ઉમટશે. અમદાવાદથી ડાકોર સુધીમાં 250થી વધુ ભંડારા તેમજ 9 પોલીસ ચેકપોસ્ટ અને 10 વધુ આરોગ્ય કેન્દ્રથી માર્ગ સજ્જ કરવામાં આવ્યો છે. ડાકોરમાં 2000થી વધુ પોલીસ બંદોબસ્તથી સજ્જ રહેશે. ડાકોરમાં ફાગણી પૂનમના મેળાનો થયો પ્રારંભ. દર્શનના સમયમાં કરવામાં આવ્યો ફેરફાર. અમદાવાદથી ડાકોર સુધીમાં 10થી વધુ આરોગ્ય કેન્દ્રથી માર્ગ કરવામાં આવ્યો સજ્જ. ડાકોર 2000થી વધુ પોલીસ બંદોબસ્તથી સજ્જ. 23 માર્ચના રોજ મંગળા આરતી સવારે 6 કલાકે તો શણગાર આરતી થશે સવારે 9 કલાકે. રાજભોગ આરતી થશે બપોરે 12:30 કલાકે તો 3:45 કલાકે થશે ઉત્થાપન આરતી. મંદિર પ્રશાસને બહાર પાડેલા મિનિટ ટુ મિનિટનો કાર્યક્રમ જોઈએ તો ફાગણ સુદ 13 એટલે કે 23 માર્ચના રોજ મંગળા આરતી સવારે 6 કલાકે, એ બાદ શણગાર આરતી સવારે 9 કલાકે, એ બાદ રાજભોગ આરતી બપોરે 12:30 કલાકે, 3:45 કલાકે ઉત્થાપન આરતી થઈ નિત્યક્રમ અનુસાર શયનભોગ સખડી ભોગ આરોગી અનુકૂળતાએ ઠાકોરજી પહોંચી જશે. આ બાદ બીજા દિવસે એટલે કે રવિવારના રોજ સવારે 5 વાગે મંગળા આરતી થશે, જે બાદ 8 કલાકે શણગાર આરતી અને બપોરે 2 કલાકે રાજભોગ આરતી થશે, જે પછી સાંજે 6 વાગે ઉત્થાપન આરતી થશે. રવિવારના રોજ સવારે 5 વાગે મંગળા આરતી તો 8 કલાકે થશે શણગાર આરતી, બપોરે 2 કલાકે રાજભોગ આરતી તો સાંજે 6 વાગે ઉત્થાપન આરતી. પૂનમના દિવસે સવારે 4 કલાકે મંગળા આરતી તો સવારે 9 કલાકે શણગાર આરતી કરાશે, બપોરે 3:30 કલાકે રાજભોગ આરતી તો 5:15 કલાકે ઉત્થાપન આરતી. મંગળવાર 26 માર્ચના રોજ 6:45 વાગે મંગળા આરતી તો શણગાર આરતી 12:30 કલાકે, ત્યારબાદ રાત્રે 8:15 કલાકે નિત્યક્રમ અનુસાર શયનભોગ સખડી ભોગ આરોગી અનુકૂળતાએ ઠાકોરજી પહોંચી જશે. પૂનમના દિવસે સવારે 4 કલાકે મંગળા આરતી થશે, એ બાદ સવારે 9 કલાકે શણગાર આરતી, એ પછી બપોરે 3:30 કલાકે રાજભોગ આરતી અને 5:15 કલાકે ઉત્થાપન આરતી, તે બાદ સાંજે 5:15 પછી ઠાકોરજી નિત્યક્રમ અનુસાર શયનભોગ સખડી ભોગ આરોગી અનુકૂળતાએ ઠાકોરજી પહોંચી જશે. જ્યારે મંગળવાર 26 માર્ચના રોજ 6:45 વાગે મંગળા આરતી થશે, એ બાદ શણગાર આરતી, એ બાદ 12:30 વાગે રાજભોગ આરતી, એ પછી સાંજે 4 વાગે ઉત્થાપન આરતી, શયનભોગ સખડી ભોગ આરોગી અનુકૂળતાએ ઠાકોરજી પહોંચી જશે. બ્યુરો રિપોર્ટ, અરવલ્લી સમાચાર, મોડાસા.